ગત રાત્રે ગોગંબા તાલુકાના વાવ ગામમાં વાલ્મીકી સમાજના સસ્તા અનાજની દુકાનના સંચાલક ઉપર રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખ્યાનો ખોટો આરોપ મૂકી બારિયા સમાજના 8 લોકોએ ગેરકાયદેસર મંડળી રચી લોખંડની પાઇપ અને લાકડીઓ સાથે સામૂહિક ઘાતક હુમલો કરી વાલ્મીકી સમાજના 5 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચાડી જેમાં 2 મહિલાઓને પણ ગંભીર ઇજા પહોંચેલ છે. રાજગઢ પોલીસે મોડી રાત્રે એટ્રોસિટી એક્ટ અને રાયોટિંગ મુજબ ફરિયાદી નોકરી હેઠળ ફરિયાદ દાખલ કરેલ છે અને જગ્યાએ આ કામના આરોપી ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડી તથા પાઇપ લઈ આવી સાહેદી રિસાન સિપમાં રેશનિંગ કાર્ડ ધારકના નામ કેમ કાઢી મૂક્યા છે તેમાં ઝઘડો કરી આ ભાગ્યના રેશનિંગની દુકાનેથી સામાન લેવો નથી મારામારી અધમુવા કરી નાખવા છે તેમ જણાવી જાતિ વિષયક અપમારા શબ્દો બોલી હળદૂત કરી આરોપીનાઓએ તમામ સાહેદોને પકડી રાખી ગર્દાપાટોનો માર મારી ઈજા જાહેરનામાનો ભંગ કરી ગુનો વાલ્મીકી સમાજની મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને 108 મારફતે કોગંબા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તાત્કાલિક સારવાર કર્યા બાદ તેઓને રિફર કરી ગોધરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમજ એક પુરુષને પણ ઈજા પહોંચાડી હતી. પ્રવીણભાઈ બચુભાઈ વાલ્મીકી દ્વારા રાજગઢ પોલીસ મથકે મોડી રાત્રે એટ્રોસિટી એક્ટ અને રાયોટિંગ મુજબ ફરિયાદ કરેલ છે. રિપોર્ટર નિલેશસિંહ સોલંકી, એસઆઈટી હેડ માધ્યમ ગુજરાત. આ લોકોને તાત્કાલિક ફરી અમે 108 કરી અને દવાખાને લાયા અને દવાખાનેથી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી અને બધી જ હકીકત લખાવી છે. પરંતુ જો વિષય પર આગળ પગલું નહીં ભરાય અને આ લોકોની ધરપકડ નહીં થાય તો અમે ગાંધી ચિત્તે આંદોલન કરીશું અને આગળ પણ વધીશું એવી અમે એક રજૂઆત કરવા ઉપર જઈશું એવી અમે બધાએ નક્કી કરી છે. એમાં ઓછામાં ઓછા અત્યારે તો 50-60 લોકો આગેવાનો પણ અમારી જોડે છે. એકતા મોરચાના પણ આગેવાનો અમારી સાથે છે અને ફરી આવો કોઈ બનાવ નહીં બને એના પર ચોંપતી નજર રાખે સરકાર એવી પ્રાર્થના કરું. શું નામ છે તમારું? મારું નામ મૈજીદાસ વાલ્મીકી. ગામ? ગામ પાલ્લા. બેન તમારું? શું બનાવ બન્યો હતો તમારે? મારતેલા પછી અમને હુલર પાડી એટલે મારી દેરોણી અંગત આવી એને બધા ચડી બેઠા મને પણ હુલર કરીને મને બધા આખા 15-20 જણા થી મને હુલર કરીને ચડી બેઠા. બરાબર. એ લોકો કેટલા જણા હતા? એ તો ખાસો આખો ગામ સાહેબ હતા. એવું તો? હા. તો તમને કોને કોને માર્યા છે? અમને માર દેરોણી ને મારી મને મારી મને ચડી બેઠા મારો કપડો ફાડ નાખ્યા બધા તમે દેખો. હા મતલબ તો કપડો કપડો ફાડ નાખ્યા. અને કેટલા જણા માર્યા હતા? અમને બધા આની નીકળતા 7-8 જણા માર્યા જ વળી. અમને ખબર નથી કે બનવાનો છે અમારા ધણી ને રોકી નાખ્યા બધા મારવા લીધે કોશિશ કરી રહેલા છે હવે અમને ખબર જ નહી હતી. પછી જે પેલા બેન ને તમે કીધું કે માર્યા હતા પછી એ બેન ને શું કર્યું હતું? એ બેન ની બેન બધા હુમલો પડ્યો એટલે એની બેન બધા ચડી બેઠા એટલે એને બધા મારી બીજા પથરા મારી ને એટોડે બધી બધી ખાઈ જી રોડ પર ખેલી ને ફર્યા. કોઈને ઈજાઓ થઈ હતી બેન? ઈજાઓ તો કોઈને નહી થયો પણ એ બધાને મારકૂટ કરી વધારે આખું ગામ થી છે ને અમારે ઓછા મોણા કે. હા બોલો. આખા ગામ ના બધા વિરોધ કરી રહેલા હતા પણ અમને આવી ખબર નહી હતી કે આવું બધું રોકીને મારવાના છે એમ. દેરાણી થાય છે અમને કેટલી ઈજાઓ પહોંચી છે? એમને વધારે જ વાગ્યું બધું પગ મે વાગ્યું ને હાથ મે આખું વાગ્યું માથા મેના બધા વાળ બધા ખેંચી નાખ્યા એટલે આખો હુમલો ચડી બેઠા બચારી એકલી કેટલું જોર કરી. બરાબર. પછી બીજા કોઈને વાગ્યું છે વધારે? બધાને વાગ્યું છે. તો તમારી દેરાણીની અત્યારે તબિયત કેવી છે?
એમની તબિયત નરમ છે હા ને બચારા હજુ બેઠેલા છે અને એમને અહીંયા જે દવાખાનામાં લાવ્યા તે સમા લાવ્યા હતા તમે 160 બોલાવેલી સાહેબ તાત્કાલિક 160 બોલાવેલી 160 માં કેટલા જણ લાવ્યા હતા 160 મેં બે જણ લાવેલા બે જણ બીજું કોણ હતું એ બેન સિવાય એ મારા જેઠની છોકરી હતી એને બી વાગેલું છે બીજા કોઈને વાગેલું છે બેન બીજા ને નહીં વાગ્યું મારી જેઠની છોકરી છે એને વાગેલું એટલે એમને વધારે થયેલું છે મારતી રોડે શું ઘટના બની હતી આ તમારે વાવ મુકામે ઉગંબા તાલુકાના વાવ મુકામે અમારા અનુસૂચિત જાતિ સમાજ પર અત્યાચાર થયો શું થયું છે કેવી રીતે બન્યું હતું આ બનાવ એ પહેલાંથી અમને 3 મહિના લોકડાઉન પહેલાં એમને સરકારી દુકાન અમારી સમાજના બચુભાઈ પટેલ સાથે છે અને એ દુકાન એ લોકો પડાવી લેવા માટે પહેલેથી જ આ લોકો કોશિશ કરતા હતા અને એ સંજોગ વસાત એક મોકો મળ્યો કે સરપંચને બોલાવી અને સરપંચ આવતા હતા અને રસ્તામાં રોકીને સરપંચને કીધું કે ભાઈ અમારા ક્યાર ધારકોનો નામ કેમ તમે કાઢી નાખ્યા એટલે ભાઈ અમે કઢાયા નથી કે તમારા નામ નીકળ્યા નથી છતાં પણ પેલા જીદ કરી એટલે સરપંચે ફોન કરી અને અમારે જે દુકાન ચલાવે છે દુકાનદાર ભાઈ શ્રી પ્રવીણભાઈ તો એમને બોલાવ્યા અને કીધું કે ભાઈ તે નામ કાઢ્યા નથી ને તે કે ના નામ કાઢ્યા નથી છતાં એ લોકોએ જીદ કરી અને જીદ કરતા એ પેલા માથાકૂટ કરી અને એ લોકોને કીધું કે તમે અમારા નામ કાઢી નખાડ્યા છો એ રીતે એમને જીદ કરી અને એ લોકોને પછી 2-4 ભાઈ જોડે ગયેલા એમની ઉપર પેલા લોકોએ હુમલો કરી નાખ્યો બાર જાતિના અને અનુસૂચિત જાતિ વિષયક જે શબ્દો બોલ્યા કે તમે આ રીતે છો ભંગી સમાજના છો અને તમે દુકાન ચલાવો છો તો તમારા ત્યાં કોઈ માણસો અમારા આવે નહીં જેથી કરીને તમે મહેરબાની કરીને આ દુકાન કોઈને સુપ્રત કરી દો અથવા તો આવા શબ્દો બોલી અને એ લોકોને હુમલો કરીને માર્યા એમાં તો 2 લેડીઝ છે એમને બિચારીને ખેંચીને અને એમને પણ ખૂબ માર્યા એ લોકોએ જે બારીય સમાજની જાતિના છે કેટલા લોકો દ્વારા હુમલો કર્યો મારું નામ રાઠવા પર્વતથી વેચાતભાઈ હું માજી સરપંચ છું અને મારા ઘરેથી સરપંચ શું ઘટના બની હતી સરપંચ સાહેબ આજે ઘટના એવી બની કે અમે આજે નવા વર્ષનું અમારા જે ગામડા વિસ્તારમાં છે તે જાયનીનો પ્રસંગ છે દરેક ફરિયાની અંદર રામજીવજી ભાસુદી દાદાનું મંદિર હોય અને ત્યાં જાયનીનો પ્રોગ્રામ હોય એટલે અમારા નવા ફળિયા પટેલ ફળિયા અને હોળી ફળિયા અને નાયક સમાજનું મંદિર છે એટલે ત્યાં અમે આજે મારા પરિવાર સાથે દર વર્ષે જે નવા વર્ષની ઉજવણી કરીએ છીએ એ રૂટિંગ પરમોને અમે મારા ઘરેથી સરપંચ કૈલાસબેન રાઠવા છે અને મારા છોકરાના છોકરા અમે પરિવાર સાથે હોળી ફળિયા જાયનીમાં અમે ગયા હતા એટલે ત્યાંથી પહેલાં તો આ લોકો જે હુમલો જે કર્યો છે એ લોકો પહેલાંથી રેકી કરવા આવ્યા હોળી ફળિયા મંદિર ઉપર અને પછી રેકી કરી અને અમારે ઇકો ગાડી હતી અમારી પાસે એટલે ગાડીમાં અમે પરિવાર સાથે જતા હતા મારા છોકરાની નાની છોકરી હતી મારી છોકરીનો છોકરો હતો અને આ બધા પરિવાર સાથે ગયા એટલે અમને ગાડી રોકી કે તમે આ ભંગિયાને કેમ મદદ કરો છો અને કે આ તમે મારે ઘરેથી સરપંચ છે પ્રમુખ છે એટલે કે તમે આ અમારા ખોટો નામો કેમ લખાવ્યો સાહેબ અમે ખોટો નામો એ લોકોનો નથી લખાવ્યો તો કે દુકાનદારને બોલાવો એટલે હું દુકાનદારને પછી સાહેબ ફોન કર્યો અને આખી ગાડી અમારી રોકીને આગળ પથરા મૂકી દીધા અને દુકાનદારને બોલાવ્યો એટલે પછી દુકાનદાર આવી અને એમની જોડે કંઈ ચર્ચા કરી એટલે એ બાબતે કંઈ દુકાનદારને પરવીનભાઈ કરીને છે એટલે એ પરવીનભાઈને એ લોકો માર્યો હુમલો કર્યો એની પર એટલે એમના પછી ઘરે એમના 2-4 ઘરો છે એમાં પછી એમને ફોન કર્યો એટલે ફોન કર્યો એટલે એ લોકો પરિવાર સાથે કે ભાઈ અમારા છોકરાને મારે છે એમ કહીને પરિવાર સાથે આવ્યા એટલે આ લોકો બધા જે તે આ જવાબદાર વ્યક્તિ છે એ લોકોએ અમની પર હુમલો કર્યો અને અમને ગાડીમાં ગોદી રાખ્યા એટલે અમે તો ગાડીમાં જ હતા એટલે આ લોકો પર ઢોરમાર માર્યો અને 2 જણને ફ્રેક્ચર છે બે લેડીઝને ફ્રેક્ચર છે અને એક છોકરો છે ભોનિયો છે એટલે એ છે બધું એટલે આજનો આ 108 પર ફોન કરીને પછી આ લોકોને દવાખાને હાલ શું કાર્યવાહી કરવામાં આવી છે કાર્યવાહી તો હવે જેથી આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને સાહેબ સરનો વિષય છે એટલે જે કંઈ કહે છે એ પ્રમાણે લોકો કાર્યવાહી કરશે મારું નામ છે નટુભાઈ કાળુભાઈ સોલંકી બરાબર શું ઘટના બની હતી આ ઘટના વા મુકામે ઘટના બની હતી એના મને વાયુ વિગેશ સમાચાર મળતા હું છોટાઉદેપુર જિલ્લા એકતા મંચનો પ્રમુખ છું તો મને સમાચાર મળતા હું મારી ટીમ સાથે અહીંયા ઘૂઘમા મુકામે આવ્યા
અને જે વાગેલ દર્દીઓને જોયા અને જોયા પછી હું અમારા સંગઠન સાથે પોલીસ સ્ટેશન આવી અને આ ઘટના વિશે જાણી અને ફરિયાદ નોંધાવેલ છે. હું વાવ ગામનો વતની છું. મારો છોકરો જે બી હરિજન સરકાર માન્ય વાજ વિભાગની દુકાન ચલાવે છે. 3 મહિના અગાઉ આ દુકાન મામલતદાર સાહેબને જાણ કરી અને દુકાન પકડાઈ અને 3 મહિના માટે 90 દિવસ માટે સસ્પેન્ડ કર્યા પછી જ્યારે અમારો પરવાનો પરત અમને મળ્યો ત્યારથી આ લોકો અમારી પાછળ પડી અને કંઈ ને કંઈ યુક્તિ કર્યા જ કરે. સાથે સાથે અમને મારવાની ધમકી આપે અને હરિજન ભંગ્યા ગમે ત્યારે પણ આ તમારું જે લાઇસન્સ છે રદ કરી અને દુકાને અમને હોપો એ રીતે કરી અને બાકીના જે ગ્રાહકો છે ક્યાર ગ્રાહકો પણ એ દુકાને જો માલ લેવા જશે ભંગિયાનો દીકરો હોય તે લેવા જાય એ રીતે સોગંદબારી દુકાને પણ ગ્રાહકોને આવવા દેતા નથી. આજ રોજ અમારા ગામના સરપંચ મંદિરે ગયેલા અને ત્યાંથી વળતા આવતા ત્યાં દૂધ ડેરી પર એમને રોક્યા અને રોક્યા પછી એમને કીધું કે 36 ક્યાર તમે રદ કરાવેલ છે એના માટે તમે અમને જે તે જવાબ આપો. તો સરપંચ સાહેબ એમ કીધું કે અમે કોઈ પણ ક્યાર તમારે રદ કરેલ નથી. તો પછી નહીં તો મેં દુકાનદારને બોલાવું તો મારો છોકરો પ્રવીણભાઈ એમને ફોન આવ્યો એટલે પ્રવીણભાઈ ત્યાં સરપંચ જોડે ગયા અને એને પૂછ્યું કે ભાઈ સરપંચ પૂછ્યું કે આ ક્યાર ખરેખર રદ થયેલા છે કે પ્રવીણભાઈ કે 36 ક્યાર કોઈ પણ રદ થવામાં આવેલ કરવામાં આવેલ નથી અને અમે અરજી પણ એવી કરેલી નથી. છતાં પણ જો કદાચ એવું તમને લાગશે તો પુરવઠામાં અરજી કરી અને તમારે જે અરજી આપેલી હોય ને જે ક્યાર તમારા જો કદાચ નોંધેલા હોય એના માટે અમે અરજી આપેલી એ અરજી ફાઇલે કરાવશું. પણ આપણા ગામની અંદર આપણે વિવાદ ઝઘડો ઊભો રાખવો નથી એ બાબત કરતાં પછી પ્રવીણભાઈને ઝપાઝપી કરતા અને માર ચાલુ કર્યો. એટલે પ્રવીણભાઈ ઘરવાળાનો ફોન કર્યો કે મને મારે છે એટલે ઘરેથી બધા દોડીને ગયા એટલે બે બહેનોને તેમજ મારા છોકરીના છોકરાને અને બીજા છોકરાઓને માર મારી અને આ લોકો બહુ હા એ રીતે તોફાન કર્યું છે. સાથે સાથે આ લોકો અમારા ખાલી ફક્ત 3 જ ઘર છે અને આ લોકોની વસ્તી વધારે છે. વહેલા મોડા ભંગિયાઓને મારી જ નાખશો એ રીતનું વાત કરે છે તો ખરેખર અમને પોલીસ બંદોબસ્ત અમને જોઈએ એવી અમારી વિનંતી છે. શું નામ છે કાકા તમારું? મારું નામ બચુભાઈ ઢેડિયાભાઈ હરિજન. ગામ? ગામ વાવ, તાલુકો ઘોઘંબા, જિલ્લે પંચમહાલ.